ટીવીના તમામ દર્શક મિત્રોનું હાર્દિક અભિવાદન અને હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની અંદર ખોડિયારકુવા વિસ્તારની અંદર અમે પહોંચ્યા છે અને ખોડિયારકુવાના જે રહીશો જે છે, અહીંના એરિયાના જે રહીશો છે, એ હોળિકા દહન, હોળી પ્રાગટ્ય, તેનું મહત્ત્વ જે છે એ અહીંયા ખૂબ જ હોય છે. અને અહીંયા આ એરિયાની અંદર અહીંના જે રહીશો જે છે, અહીંના જે શહેરીજનો છે, એ હોળી ઉજવી રહ્યા છે. તો આવો અહીંયા આપણે પૂછીએ કે એ હોળીનું મહત્ત્વ શું છે. અહીંયા પ્લીઝ આપનું નામ કહેશો. મારું નામ આશિષ કુમાર બાનપ્રસાદ રાવલ છે અને અહીંયા ખોડિયારકુવા યુવક મંડળ દ્વારા વર્ષોથી અહીંયા હોલિકા દહનનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. કેટલા વર્ષથી આપણે હોળી ઉજવવામાં આવે છે? લગભગ મારી સમજણ મુજબ હું જ્યારે મારો જન્મ થયો હતો તો મારો પણ દર્શન અહીંયા જ કરાવ્યા હતા, એટલો સમય તો થઈ ગયો છે લગભગ. હા, અને અહીંયા ખોડિયારકુવા યુવક મંડળ જે છે એ ખૂબ જ સતત મહેનત કરી રહ્યું છે. એની અંદર દરેક યુવાનો અહીંયા ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે અને આ અમારા હિન્દુ ધર્મની એક સરસ મજાની પ્રાચીન સંસ્કૃતિ ચાલી આવી છે, એના તમને અહીંયા દર્શન થઈ શકશે. અહીંયા જે નવા નવજાત બાળકો જે જન્મેલા છે એમના માતા પિતા અહીંયા એમને દર્શન કરવા માટે લઈને આવે છે, હોલિકા માતાને શ્રીફળ આપે છે, ધાણી પધરાવે છે, પાણી પણ પધરાવે છે. ખૂબ જ સુંદર. મિત્રો, જોયું કે પ્રાંતિજ શહેરના ખોડિયારકુવા વિસ્તારની અંદર અહીંયા જે ધાર્મિક પ્રમાણે એટલે કે હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે અહીંયા હોલિકાનું પૂજન કરવામાં આવે છે. થેન્ક યુ.
ઓકે, સનાતન ધર્મના હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારોનું એક આગવું મહત્વ હોય છે. હોલિકા દહન અને ધૂળેટી પર્વ પણ હિન્દુ સંસ્કૃતિનું એક આગવું સ્થાન ધરાવતો પર્વ છે. આ ખોડિયાર કુવા વિસ્તારની અંદર વર્ષોથી હોલિકા દહનનો કાર્યક્રમ થતો હોય છે. આ વિસ્તારના રહીશોમાં જેના ઘરે પ્રથમ દીકરાનો જન્મ થાય ત્યારે તેને જેમ રાખવામાં આવે છે અને સાંજે હોલિકાના દર્શન અર્થે એમને લાવીને અહીંયા પૂજા અર્ચન કરાવવામાં આવે છે. એની પ્રદક્ષિણા ફરવાની અને ધાર્મિક પ્રમાણેની તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના કારણે બાળકનું સ્વાસ્થ્ય, પરિવારનું સ્વાસ્થ્ય અને તમામ દર્શન કરતા સર્વે ભાવિક ભક્તોનું પણ સ્વાસ્થ્ય સારું જળવાની એક પ્રણાલિકા છે અને એનું મહત્ત્વ પણ છે. આ વિસ્તારમાં કે ઘણા વર્ષોથી, આજે મારી ઉંમર 63 વર્ષ થઈ, તો અમારા જન્મ વખતે પણ આ પ્રમાણે આ પ્રણાલિકાનો કરવામાં આવેલું હતું, એટલે ઘણા વર્ષોથી આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. એ ઘણી એક સારી બાબત છે અને હિન્દુ સંસ્કૃતિનું જતન આ પ્રમાણે થઈ રહ્યું છે. ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો અહીંયા ભાગ લે છે, એ ઘણી એક આનંદની બાબત છે. તીજના ખોડિયાર કુવા વિસ્તારમાં આજે અહીંયા હોળીનું પૂજન ખૂબ ધામધૂમથી થાય છે. ખોડિયાર કુવાવાળા બહુ સરસ રીતે અહીંયા આયોજન કરે છે. દર વર્ષે અમે અહીંયા પૂજન કરવા આવીએ છીએ. ઘણા વર્ષોથી અહીંયા પ્રાચીન પરંપરાગત પ્રમાણે અહીંયા હોળીનું પૂજન થાય છે અને ભક્તિમય ભર્યું વાતાવરણ રહે છે. ધન્યવાદ. તેના પ્રાંતિજની અંદર અમે ઉપસ્થિત છીએ. મિત્રો, જેડસીના તમામ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક અભિવાદન અને હાર્દિક સ્વાગત કરે છે. આજે પ્રાંતિજ શહેરના બજાર ચોક વિસ્તારની અંદર અમે આવ્યા છે. હોળિકા દહનનું મહત્ત્વ શું છે અને હોળી કેસા માટે ઉજવવામાં આવે છે, આપ જોઈ શકો છો. પ્રાંતિજ શહેરની અંદર જે મધ્ય ભાગની અંદર આવેલી જે બજાર ચોક છે, જ્યાં વર્ષોથી હોળી ઉજવવામાં આવે છે, એ હોળીના મહત્ત્વ વિશે આપણે ત્યાંના સ્થાનિક રહીશને પૂછીશું કે હોળીનું મહત્ત્વ શું છે. જી સર, આપનું નામ કહેશો પ્લીઝ. મારું નામ મહેન્દ્રભાઈ એમ પંડ્યા, એડવોકેટ, પ્રાંતિજ નગરનો રહેવાસી છું. આદિ અનાદિકાળથી ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, અસત્ય પર સત્યનો અને અસુરો પર સ્વજનોનો વિજય એટલે હોલિકા દહન. જે અસત્ય અથવા જેને એમ કહી શકાય કે અનિષ્ટ કાર્ય, અનિષ્ટ પર નિષ્ઠનું વિજયનું કાર્ય છે. એમે સંસ્કૃતિમાં ગમે તે જણાવ્યું હોય, પરંતુ આસ્થા મોટી વિષય છે. સદીઓથી આદિ અનાદિકાળથી ઋગ્વેદમાં, સામવેદમાં, અથુર્વેદમાં, તમામ વેદોમાં સંસ્કૃતિનું ગમે તે મહિમા હોય, પણ આસ્થા તો ઋગ્વેદ પહેલાંથી ચાલતી આવે છે. અને અહીંયાથી લગભગ મને ખબર છે ત્યાં સુધી પ્રાપ્તિપુરી નગરી જ્યારથી એનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી અહીંયા હોળીનું દહન થાય છે. અને આ એવી જગ્યા છે જ્યાં સમરસતાનું પણ એક ઉદાહરણ છે. તમામ જ્ઞાતિના લોકો આ એક જગ્યા પર અહીંયા દહન કરે છે હોલિકા દહનમાં, અને સંપૂર્ણ રીતે કોઈપણ જાતનો ભેદભાવ વગર આદિ અનાદિકાળથી આ જગ્યાની, ગુજરાતની ઘણી ઘણી જગ્યાઓ છે જ્યાં કોઈપણ જાતનું ભેદભાવ વગર સર્વ જ્ઞાતિ બંધુઓ દ્વારા અહીંયા હોલિકા દહનનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. છોકરા બધા
છેલ્લા 9 વર્ષથી હોળી અમે પ્રગટાવીએ છીએ. શરૂઆત નાના પાયાથી કરી હતી, પણ એક ધાર્મિક ભાવનાને એવી લાગણી હતી કે અહીંયા રોડ ઉપર હોળી જો પ્રગટાવવામાં આવે તો એના આજુબાજુના આ રહીશો અને સોસાયટીઓવાળા છે બધાના દર્શન કરવા પણ આવી શકે, અને રોડ ઉપર જતા આવતા લોકો પણ પોતાની ગાડીઓ ધીમી પાડીને પણ અહીંયા દર્શન કરીને જ જાય છે એનો અમને આનંદ છે. શરૂઆત 5-25 માણસથી કરેલી, આજે 250-300થી વધુ માણસો તો અહીંયા હાજર હોય છે અને દર્શન કરીને જાય એ જુદા. મારી પોતાની એવી શુભ લાગણી છે કે હોળીમાં માનવાવાળા ધાર્મિક લોકો અહીં આવીને ચારે બાજુ પ્રદક્ષિણા ફરી અને પોતાની માગણીઓ ભગવાન સમક્ષ રજૂ કરે અને ભગવાન એમની મનોકામનાઓ પૂર્ણ કરે એવો મને ભરોસો અને વિશ્વાસ છે, એવું શ્રદ્ધા અને વિશ્વાસ છે. એટલે અહીંયા લગભગ 23-એક જેવી સોસાયટીઓ આજુબાજુની છે, એ બધાના દર્શન કરવા માટે વારા પરથી લોકો આવે છે અને દિવસે દિવસે એનું મહત્ત્વ ખૂબ જ વધતું જઈ રહ્યું છે એનો અમને આનંદ છે. આની અંદર શરૂઆત અમારે શૈલેષભાઈએ અને એની આજુબાજુના એ આ દુકાનદારો જે છે એમાં હિન્દુ મુસ્લિમ બધા જ છે, એવું એકલા હિન્દુ છે એવું નહીં, મુસ્લિમોનો પણ સહયોગ એટલો જ છે. અને એ રીતે બળતણ કે લાકડા કે જે કંઈ હોળીના ભેગા થાય એ ઓટોમેટિક બધા ભેગા કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. સો અહીંયા હમણાં આપણા નવા જુવાનિયા છોકરાઓ બધા છે, સો અમારી સોસાયટીનો નાની ભાગોળવાળા સંજયભાઈ, અમારા દીકરા સંજયભાઈ, શૈલેષભાઈ અને હમણાં જે આખું સર્કલ છે મારા પૌત્રોના મિત્રો છે બધા, એ બધાનો પણ સાથ સહકાર ખૂબ સારો મળી રહે છે અને આજુબાજુના સોસાયટીઓવાળા પણ અહીં આવીને દર્શન કરવા આવે છે એનો અમને ખૂબ આનંદ છે. ભગવાન એમની મનોકામનાઓ પૂર્ણ કરે એવી માગણી છે. બસ અમે શુભ રેસિડેન્ટમાં રહીએ છીએ અને છેલ્લા 6 વર્ષથી એ દર્શન કરવા આવીએ છીએ અને એ માહોલ સારો હશે અને બધા ધાર્મિક માણસો છું અને સીકે પટેલનો ભાઈ અમારા બધા સારું એવી આનું પેલું એ કરે છે આયોજન. બહુ આ સોસાયટીવાળા દરેક સોસાયટીવાળા એ આવું છે અને દરેક દર્શન કરીને જાય છે અને છેલ્લા 7-6-7 વર્ષથી અમે અહીંયા છીએ.